नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत है। धोरण त्रण विषय पर्यावरण जेमा आपणे पाठ छठो चलावी छी के खाधा विना न चाले, बराबर। अमुक वस्तुओनी बात करी थी, विपुलना कुटुंबनी बात करी थी, जेमा तेनी माँ मामी अने वृद्ध दादी विपुल मुनि एटलानी आपणे वातो करी हती। त्यारबाद आपणे अमुक प्रश्न पण जोया हता કે કયા કયા પ્રશ્ન આપેલા છે, તેના જવાબ કયા કયા છે, બરાબર। આપણે બંને વસ્તુ જોઈ હતી। હવે તમને કોષ્ટક આપેલું છે અને કીધું છે કે પૂછો અને લખો શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે। જેમ કે બાળક છે, યુવાન છે અને વૃદ્ધ છે, તો બાળક શું ખાઈ શકે શું ન ખાઈ શકે, યુવાન હોય બરાબર આપણા મમ્મી પપ્પા તે શું ખાઈ શકે જે ન ખાઈ શકે, કોઈ વૃદ્ધ હોય આપણા દાદા દાદી નાના નાની એ લોકો શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે તેના વિશે આપણે જણાવવાનું છે। હવે પહેલું તમને બાળક આપ્યું છે, એમાં તમારે કીધું છે કે બાળક શું ખાઈ શકે, તો કે જો બાળક દૂધ ખીર, તમે નીચે પહેલું ચિત્ર જોશો એટલે એમાં તમારે પહેલું ચિત્ર જોશો ને એટલે એમાં જોવો તમારે દૂધનું અને ખીરનું આપ્યું છે, બરાબર। બાળક આ વસ્તુ લઈ શકે કેમ કે દૂધ હોય અને ખીર હોય એટલે કે એમાં ચોખા હોય અને દૂધ હોય, જે બાળકને આસાનીથી ગળામાં ઉતરી જાય છે। બીજું છે ખીચડી, તો તમને ખીચડી દૂધ હારે આપે કે બાળકને છાશ હારે આપે, દહીં સાથે આપે તો પણ તે ખાઈ શકે છે। હવે જ્યારે બાળક નાનું હોય તેને એટલા દાંત મજબૂત હોતા નથી, બરાબર, ત્યારે તે મકાઈનો ડોડો ન ખાઈ શકે, સૂકા મેવા એટલે કે બદામ કાજુ અખરોટ તે ખાઈ શકતો નથી। ત્યારબાદ કઠણ ફળ જેમ કે જમરૂક જેવા છે, જામફળ હોય તે કેટલું બધું કઠણ હોય જે બાળક ખાઈ શકે નહીં, પરંતુ પોચો ખોરાક હોય એ બાળક લઈ શકે। ખીચડી છે, ખીર છે, દાળ છે, દૂધ છે, એ બધું બાળક લઈ શકે, પરંતુ જ્યારે બાળકને દાંત ન હોય અથવા તો દાંત હોય પણ એને હજી આ દાંત આવ્યા ન હોય બધા, ત્યારે તે કાજુ બદામ અખરોટ કે જામફળ એવા કોઈ ફળ ખાઈ શકતો નથી। ત્યારબાદ યુવાન લોકો હોય ને તે બધું જ ખાઈ શકે, બરાબર। એને ખીચડી આપો, રોટલી આપો, શાક આપો, કોઈ પણ કઠણ ફળ આપો અથવા તો કોઈ એવા કાચા શાકભાજી આપો તો યુવાન લોકો બધું જ ખાઈ શકે, પરંતુ તે શું ન ખાઈ શકે, તો કે એવી કોઈ ચીજ છે જ નહીં કે જે તે ન ખાઈ શકે। અમુકના ઘરમાં એવું હોય કે તીખું ન ખાઈ શકે કે મોરું ન ખાઈ શકે, પરંતુ મોસ્ટ ઓફ જે લોકો યુવાન હોય તે બધું ખાય છે। તેને તમે કોઈ પણ ડીશ આપો, કોઈ પણ સૂપ આપો, સલાડ આપો, ફળ આપો, કાજુ બદામ અખરોટ ગમે તે વસ્તુ આપો, યુવાન લોકો એટલે કે આપણા મમ્મી લોકો બધું ખાઈ શકે છે। એમના દાંત પણ કેવા હોય છે, મજબૂત હોય છે, આપણે પણ ખાઈ શકીએ, પરંતુ સાવ જ્યારે નાનું બાળક હોય તે ન ખાઈ શકે। હવે ત્યારબાદ વૃદ્ધ આવે છે, વૃદ્ધ લોકો શું ખાઈ શકે, તો કે દાળમાં પલાળેલી રોટલી જે સાવ પોચી થઈ ગઈ હોય, ખીચડી, તો કે ખીચડી દૂધ અથવા તો છાશ હારે ખાઈ શકે, ખીચડી હોય તેને દૂધ અથવા તો છાશ હારે લઈ શકે। પછી દાળ ભાત, તો કે વૃદ્ધ લોકો હોય દાળ ભાત પણ ખાઈ શકે, એ પણ સાવ કેવા હોય, પોચા હોય, ભાત સાવ ગળી ગયા હોય એટલે એ લોકોને ગળે ઉતરી જાય છે, ચાવવામાં જરાય તકલીફ પડતી નથી। હવે જે લોકો વૃદ્ધ હોય છે એ શું નથી ખાઈ શકતા, તો કે કઠણ ફળ, બરાબર, કઠણ ફળ એટલે કે જામફળ જેવા ફળ ખાઈ શકે નહીં। મેં તમને આગળ એક વૃદ્ધનો ફોટો બતાવ્યો હતો જેને શું હોય, કાં તો દાંત ન હોય અથવા તો એના દાંત મજબૂત ન હોય, તો એ લોકો જામફળ જેવા કઠણ ફળ ખાઈ શકતા નથી। મકાઈનો ડોડો, આપણે મકાઈ ખાઈ ત્યારે આપણે એના છોતરા ઘણીવાર દાંતમાં ભરાઈ જતા હોય છે, તો વૃદ્ધ લોકો એવી વસ્તુ ખાઈ શકે નહીં। દાણા અને શેરડી, આપણે લોકો શું કરીએ, યુવાન હોય અથવા તો આપણે હોય તો આપણે શેરડીના છોતરા પણ દાંતથી ભાંગી શકીએ છીએ, પરંતુ જે લોકો વૃદ્ધ હોય છે શેરડીના છોતરા પણ નથી કાઢી શકતા કે શેરડી પણ ચાવી શકતા નથી, તેનો જ્યુસ કાઢીને પી શકે, બરાબર।
વૃદ્ધ લોકો દાળમાં પલાળેલી રોટલી, ખીચડી, દૂધ, દાળ ભાત, કોઈ એવા મીઠા જ્યુસ હોય અથવા તો કોલ્ડ ડ્રિંક્સ હોય એ બધું એ ખાઈ શકે કે પી શકે. પરંતુ તે કોઈ કઠણ ફળ છે, કાજુ બદામ હોય, અખરોટ હોય, તે લોકો એ વસ્તુ ખાઈ શકતા નથી. આ પુસ્તક તમારે મારામાંથી જોઈ જોઈને તમારી બુકમાં લખી નાખવાનું છે, બરાબર. આગળ તમને એવું કીધું છે કે ચાલો આપણે જે વસ્તુ ખાઈએ છીએ તેના વિશે વાત કરીએ. ભાત છે, ઘઉં છે, જવ, ચણા, મકાઈ, બાજરી, સાબુદાણા ને નાડી, આવા તમને અમુક નામ આપ્યા છે. તમને ભાવતી વસ્તુ ઉપર રાઉન્ડ કરો. મને જે વસ્તુ ભાવે છે એના ઉપર મેં રાઉન્ડ કર્યા છે. તમને જે વસ્તુ ભાવે એના ઉપર તમારે રાઉન્ડ કરવાના છે. હવે પહેલું આપ્યું છે ભાત. ભાત તમારે શેમાંથી બને? તો કે ચોખામાંથી. ચોખામાંથી આપણે ભાત બનાવી શકીએ અને ખીચડી પણ બનાવી શકીએ. આવી રીતે આપણે ચોખાનો ઉપયોગ કરી છીએ, એક તો ભાત બનાવવામાં, બીજું ખીચડી બનાવવા. પરંતુ મને ભાત વધારે ભાવે છે. ત્યારબાદ છે ઘઉં. તો કે ઘઉંનો ઉપયોગ આપણે રોટલી છે, ભાખરી છે, પૂરી છે, આવી રીતે અલગ અલગ વસ્તુ બનાવવામાં આપણે ઘઉંનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે જવ. જવનો ઉપયોગ લગભગના ઘરમાં ઓછો થતો હોય છે, બરાબર. જવનો ઉપયોગ બહુ લોકો કરતા નથી. ત્યારબાદ ચણા આવે છે. તો કે ચણાનો ઉપયોગ હું શાક બનાવવામાં કરું છું, બરાબર, જે મને બહુ ભાવે છે. તમને ખબર હોય તો ચણા આપણે પલાળીને આપણે ખાઈ શકીએ, તેનો આપણે મસાલો ચડાવીને આપણે ખાઈ શકીએ, અથવા તો તેને આપણે શાક તરીકે પણ લઈ શકીએ. આવી રીતે મને ચણા ભાવે છે. ત્યારબાદ આવે છે મકાઈ. મકાઈનો ઉપયોગ આપણે ક્યાં કરી? તો કે મકાઈનો ઉપયોગ આપણે એના ડોડવામાં થાય. મેં તમને કીધું હતું જ્યાં બારે લારીમાં મળે શેકીને ખાઈ શકી, શેકીને પછી તેમાં મીઠું, મરચું અને લીંબુ કરી અને આપણે તેને ખાઈ શકી. ત્યારબાદ મકાઈ આપણે ફોડી અને તેમાંથી આપણે પોપકોર્ન પણ બનાવી શકીએ. એટલે મકાઈનો ઉપયોગ પણ બે રીતે થાય છે, એક તો પોપકોર્ન બનાવવામાં અને તેના ડોડવા બનાવવામાં, બરાબર. પોપકોર્ન બનાવવાની મકાઈના દાણા અલગ હોય છે, જ્યારે આખો તેનો ડોડવો મળે તેના પણ અલગ હોય છે. પણ એને બોલાવીશું તો કે મકાઈ. આને આપણે મકાઈના દાણા કહી, જ્યારે ઓને આપણે આખી મકાઈ કહી. ત્યારબાદ બાજરી. તો કે બાજરીનો ઉપયોગ રોટલા બનાવવામાં થાય. જ્યારે શિયાળો હોય, ફૂલ ઠંડી હોય, ત્યારે જ ઘણા લોકો બાજરી અને ઓળો ખાતા હોય, બાજરી સાથે રીંગણાનો શાક ખાતા હોય, બરાબર, રોટલો અને ગોળ ખાતા હોય, એવી રીતે રોટલા બનાવવામાં બાજરીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે સાબુદાણા. તો કે સાબુદાણાનો ઉપયોગ હું ખીચડી બનાવવામાં કરું છું. ખીચડી આપણે સાબુદાણાની ખાઈ છીએ, દહીં સાથે ખાઈ શકી, છાશ સાથે ખાઈ શકી, તેનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? ખીચડી બનાવવામાં. ત્યારબાદ નાગલી, જેનો ઉપયોગ પણ અમુકના ઘરમાં થતો હોય નહીં. નાગલી પણ એવી વસ્તુ કહે છે કે જેનો ઉપયોગ સાવ ઓછા પ્રમાણમાં થાય છે. હવે ત્યારબાદ આપણો મોટાભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો છે. કઈ વસ્તુ કઈ જગ્યાએથી સરળતાથી ઉગી શકે છે તેના આધારે વિવિધ વિસ્તારમાં ખવાય છે. અમુક વસ્તુ એવી હોય કે જેનું ઉત્પાદન અમુક જગ્યાએ થતું હોય, બરાબર. જોવો, જેમ કે આપણે ભાતની વાત કરી, આગળ આપણે પુસ્તકમાં જોવો અમે ભાત ઉપર રાઉન્ડ કર્યું છે. તો ભાતનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય છે? દક્ષિણ ભારતમાં, બરાબર. કઈ વસ્તુ કઈ જગ્યાએથી સરળતાથી ઉગી શકે? તો કે દક્ષિણ ભારતમાં. ત્યારબાદ આપણે પુસ્તકમાં મકાઈ પણ આવ્યું, બરાબર. મકાઈનો ઉપયોગ મધ્ય પ્રદેશમાં. ઘઉં. તો કે ઘઉં ઉત્તર ભારતમાં. અને બાજરી. તો કે ગુજરાત અને રાજસ્થાનમાં. તમે રાજસ્થાનમાં જાશો તો ત્યાં તમારે મોસ્ટ ઓફ હોટલોમાં બાજરાના રોટલા અને શાક તો હશે જ. અને આપણે ગુજરાતમાં પણ અમુક હોટલો એવી છે જે કાઠિયાવાડી તરીકે ઓળખાય છે, જ્યાં બાજરાનો રોટલો હોય, સાથે સેવ ટમેટાનું શાક હોય, અથવા તો ગાંઠિયાનું શાક હોય, ઢોકળીનું શાક હોય, એવી રીતે અલગ અલગ શાક હોય છે. તો આપણા ગુજરાત રાજ્યમાં અને રાજસ્થાનમાં બાજરી વખણાય છે, ઘઉં ઉત્તર ભારતમાં, ભાત દક્ષિણ ભારતમાં અને મકાઈ મધ્ય પ્રદેશમાં, બરાબર. આ તમારે ક્યાં લખવાનું છે? તો કે તમારે આ વસ્તુ અહીંયા તમારે લખવાની છે. જેમ કે ભાત છે,
તો ભાતમાં તમારે લખવાનું દક્ષિણ ભારતમાં, બરાબર. ત્યારબાદ શું છે? મકાઈ. તો મકાઈ છે મધ્ય પ્રદેશમાં. હવે ત્યારબાદ તમારે ઘઉં આવે છે. ઘઉંનો ક્યાં થાય? તો કે ઉત્તર ભારત. ત્યારબાદ બાજરી, જે આવશે ગુજરાત અને રાજસ્થાન, બરાબર. આવી રીતે તમને જે બે લીટી આપી છે એમાં તમારે જવાબ લખવાનો છે. હવે આપણે આગળનો જે ટોપિક જોઈ છે એની પહેલાં હું તમને થોડીક માહિતી આપું કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા ખોરાક એવા કયા ખોરાક છે જે વનસ્પતિ એટલે કે છોડમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. આ તમારે બુકમાં નથી આપ્યું, આ થોડુંક વધારાનું છે જે તમારે સમજવાનું છે. એટલે તમે આઇડલ માર્ક કે લખો અથવા તો તમને કોઈ પૂછે તો તમારે પ્રોબ્લેમ થાય નહીં. હવે એવા કયા ખોરાક છે જે તમારે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે એટલે કે વનસ્પતિમાંથી લેવામાં આવે છે? હવે જો આ બધા જે ખોરાક છે એ તમારે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. પહેલું તમારે ટમેટાનું ચિત્ર આપ્યું છે, બીજું સફરિયા, ત્રીજા ચિત્રમાં અલગ અલગ દાળ છે, મગની દાળ હોય, તુવેરની દાળ હોય, અડદની દાળ હોય, બરાબર. ચોથું ચિત્ર તમને કેરીનું આપ્યું છે, ત્યારબાદ કેળા આપ્યા છે, જો દ્રાક્ષ આપી છે, કાળી છે, લાલ ઉપર છે, લીલી દ્રાક્ષ છે, ત્યારબાદ બીટ આપેલું છે, ઘઉં છે, ચોખા છે. આ બધી વસ્તુ એવી છે કે જે તમારે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતો ખોરાક છે, જે તમે વનસ્પતિમાંથી ઉગી શકે તેવો ખોરાક છે. આ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું નથી, પરંતુ વધારાનું સમજવાનું છે તમારા લોકોને વધારે સમજણ માટે છે કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા ખોરાક. તમને બુકમાં એમ કહેવામાં આવે કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા પાંચ ખોરાકના નામ લખો. તો તમે ટમેટા, સફરિયા, દાળ, કેરી, કેળા, દ્રાક્ષ, બીટ, ઘઉં, ચોખા, બરાબર. આ નવમાંથી ગમે તે પાંચ નામ લખી શકો છો. ત્યારબાદ જુઓ, આપણે રોજ ઉપયોગમાં લેતા હોઈએ તેવા અનાજ, તો કે ચોખા, આપણે રોજ બપોરે ભાત બનતા હોય. ઘઉં, રોજ આપણે કદાચ બે ટાઈમ અથવા તો એક ટાઈમ રોટલી બનતી હોય, ભાખરી હોય, પરોઠા હોય, જેમાં આપણે ઘઉંનો ઉપયોગ થતો હોય. ત્યારબાદ છે જુવાર, ત્યારબાદ મકાઈ અને બાજરો. મકાઈ તો આપણે દોઢવા શેકવા માટે ઘણી વાર કરતા હોય, ભલે આપણે રોજ ન કરતા હોય. બાજરો, બાજરાનો ઉપયોગ પણ આપણે મોસ્ટ ઓફ શિયાળાની ઋતુમાં કરતા હોય છે. તો આટલી વસ્તુ એવી છે જે આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવા અનાજ છે. તમને કોઈ એમ કહે કે આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવા અનાજના નામ લખો, તો તેમાં તમે ચોખા, ઘઉં, જુવાર, મકાઈ અને બાજરો લખી શકો છો. હવે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ખોરાક, અમુક ખોરાક એવા હોય કે જે આપણે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા હોય છે, જેમ કે ઈંડા છે, મધ છે, દૂધ છે, ચિકન છે અને માછલી. આ બધા ખોરાક કેવા છે કે જે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા હોય, જાણકારી માટે છે. બાકી આપણા ઘરમાં આવી કંઈ વસ્તુ હોય નહીં, બરાબર. બરાબર, આ વસ્તુ છે કે જે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. તમને એમ પૂછવામાં આવે કે પ્રાણીઓમાંથી એવા કયા ખોરાક છે કે જે પ્રાપ્ત થાય છે, તેમાં તમે શું લખી શકો? એક તો ઈંડા, બરાબર, જે આપણે પ્રાણીમાંથી પ્રાપ્ત થાય એમાંથી આપણે અમુક વસ્તુ બનાવી શકીએ છીએ, આમલેટ છે કે કોઈ પણ છે, તેમાં આપણે વચ્ચે ઈંડાનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. મધ, તો કે મધનો ઉપયોગ તો આપણે અમુક દવાઓમાં અને ઔષધિઓમાં પણ થતો હોય છે, જે આપણે પણ લેતા હોય છે, આપણે ખબર હોતી નથી. દૂધ, જેનો ઉપયોગ આપણે રોજ કરી છે, દૂધ પીવામાં કરી અથવા તો કોલ્ડ ડ્રિંક્સ બનાવવામાં કરી, દહીં પણ દૂધમાંથી બને. ત્યારબાદ ચિકન અને માછલી, આ બધી વસ્તુ એવી છે કે જે પ્રાણીઓમાંથી તમને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવા મસાલા, એવા કયા મસાલા છે જે આપણે ઉપયોગમાં લેતા હોઈએ? તો કે ઇલાયચી, લવિંગ, જીરું, મીઠું, હળદર, મરચું,
આના સિવાય પણ કેટલાક મસાલા છે. મસાલાનો ઉપયોગ શું? તો કે આપણે જે પણ કાંઈ રસોઈ બનાવી હોય તેમાં આપણે સ્વાદ આપે છે અને સુગંધ આપે છે. ખીર બનાવી તો એમાં આપણે ઇલાયચીનો ઉપયોગ કરી શકીએ. લવિંગ, તો કે આપણે જ્યારે દાળનો વઘાર કરતા હોય તેમાં આપણે લવિંગ મૂકી અને તેનો વઘાર કરી શકીએ. જીરું, તો કે અમુક પુલાવ કરવા હોય, બિરયાની કરવી હોય, દાળ કરવી હોય, જીરાવાળા ભાત કરવા હોય તેમાં આપણે જીરું મૂકી અને એનો વઘાર કરી શકીએ. છાશ વઘારવી હોય તો તેમાં પણ આપણે જીરુંનો ઉપયોગ કરી શકીએ. મીઠું, જે બધી જગ્યાએ જોઈ ગમે તે રસોઈ બનાવી તો પહેલાં આપણે મીઠું હશે તો જ એ રસોઈનો સ્વાદ આવશે, નતર એનો સ્વાદ આવશે નહીં. હળદર, હળદરવાળું આપણે દૂધ પી શકીએ બરાબર, અથવા તો હળદરનો ઉપયોગ આપણે શાક બનાવવામાં, દાળ બનાવવામાં પણ કરી શકીએ. મરચું, મરચું પણ એવી વસ્તુ છે કે જે આપણે તીખાશ જોતી હોય તો તેમાં આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. બહારથી કોઈ પણ વસ્તુ લેવી, પાણીપુરી ખાય, રગડો ખાય, પંજાબી ખાય, ચાઇનીઝ ખાય, ઘરે શાક ખાય, દાળ પીવી, ગમે એ વસ્તુ કરી પહેલાં આપણે મીઠું અને મરચું તો જોઈએ જ. આની સિવાય પણ ઘણું ધાણા જીરું છે જેનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ બરાબર. આવી રીતે ઘણા મસાલા હોય છે જેનો ઉપયોગ આપણે રોજબરોજ આપણી વાનગીઓમાં લેતા હોય છે. આ એકઈ વસ્તુ તમારે પાઠમાં નથી, પરંતુ આની જાણકારી માટે મેં તમને કીધેલું છે. જો આની જાણકારી હશે અને તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે તો તમે લોકો એનો જવાબ સરળતાથી લખી શકશો બરાબર. અત્યારે આપણે અહીંયા સુધી રાખી, આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હવે તમારે અહીંયા સુધી અત્યારે રાખવાનું છે, જ્યારે આના પછીનો લેક્ચર આવે ત્યારે આપણે બુક્સમાંથી આગળ જોશું. આ એકઈ વસ્તુ તમારે વનસ્પતિવાળી, મસાલાવાળી એકઈ બુકમાં છે નહીં, પરંતુ આપણે આપણી જાણકારી માટે ભણ્યા છીએ, જે આપણે ખબર હોવી જોઈએ કે આટલા મસાલા છે, આટલી વનસ્પતિ પ્રાપ્ત માટે છે, આટલો ખોરાક એવો છે કે જે આપણે રોજ લઈએ છીએ. ઓકે, થેન્ક યુ.